સબસ્ક્રાઇબ કરો શિમારું ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારું ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. વિક્રમ બેટા, આજથી આપણા ધંધાની શાખ અને પ્રતિષ્ઠા તારા હાથમાં છે. ઓલ ધ બેસ્ટ માય સન. થેન્ક યુ. મહાદેવ હર. મહાદેવ, મહાદેવ, પૂજારી બાપા, મહાદેવ. આ મારો દીકરો વિક્રમ આજથી ઓફિસે જવાનો છે પહેલી વાર, અને અમારો ધંધો અને કારોબાર મારો દીકરો સંભાળવાનો છે. એને આશીર્વાદ આપો. અને આ માના પણ આશીર્વાદ લઈ લે. ખૂબ આગળ વધો, ભગવાન તને સફળ બનાવે દીકરા. નમસ્તે પૂજારીજી. અરે શાંતિલાલ, પધારો પધારો પધારો, બહુ સમયસર આવ્યા છો. ઊંખાણ કરો. શાંતિલાલ, આ છે ધીરજલાલ શેઠ. નમસ્તે. અને આ છે શાંતિલાલ. સમાજના તરછોડાયેલા બાળકો માટે આશ્રમ ચલાવે છે. બહુ જ ઉમદા માણસ છે. ના ના, હું તો નિમિત્ત માત્ર છું. મજબૂર, લાચાર, નિરાધાર બાળકોની સેવા કરવાની મારી ફરજ છે. બાળકો, તમે તમારી જાતને નિરાધાર ના સમજો. આજથી હું તમારો ભાઈ. તમને યાદ છે ને, આ નાનો હતો ત્યારે આવો છો. આ બાળકોના ઉજળા ભવિષ્ય માટે, અને અડધી રાતે પણ મારું કામ પડે તો મારા ઘરના દરવાજા ખુલ્લા છે. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારી પાસે કોઈ શબ્દો નથી. ચાલો, નમસ્તે કરો દીકરા. જય શ્રી કૃષ્ણ. રમણીકલાલ, રમણીકલાલ, આજે હું બહુ જ ખુશ છું. પૂછો કેમ? બોલો. કેમ કે આજે મારા દીકરા વિક્રમે ઓફિસ જોઈન કરી છે, અને મારા ધંધાની બધી જ જવાબદારી પોતાના માથે લઈ લીધી છે. મને સાવ રાહત થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ડબલ સેલિબ્રેશન. થેન્ક યુ. એક તો વિક્રમે ઓફિસ સંભાળી લીધી, યસ, અને બીજું સેલિબ્રેશન, હવે રીચા અને વિક્રમ ની સગાઈ નો સમય પણ પાકી ગયો. જયંતિલાલ, આપણે એકાઉન્ટન્ટ આજે ઘરે કેમ? દીકરા, શું વાત છે? મમ્મી, પપ્પા, રોહને અને કુણાલે ઓફિસ માંથી લાખો રૂપિયા ઉપાડીને ઘોટાળા કર્યા છે. રોહન, કુણાલ, નીચે આવો. તો એક મિનિટ, એક મિનિટ. જુવાન છોકરાઓ ઓફિસમાં કામ કરે ને, તો એને પૈસાની જરૂર પડે તો એ ઉપાડ પણ કરે, એને ગોટાળો ન કહેવાય. ઓફ કોર્સ. રમા, મારો દીકરો કોઈ દિવસ ખોટું ના બોલે. બોલ દીકરા, શું વાત છે? એવું હોય તો પૂછું લે એકાઉન્ટન્ટ ને. એક મિનિટ, જયંતિલાલ. હા સાહેબ, આ વાત સાચી છે. હવે આ બે કોડીનાને શું પૂછવાનું? નોકરને? રમા, તું ચૂપ રહે. અને કુણાલ, આ એકાઉન્ટન્ટની વાત સાચી છે? રોહન, શું શું આ વાત સાચી છે? હા, સોરી 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 કહ્યું એણે. બસ, સોરી. અવડા મોટા ગંભીર ગુનાને તમે એક મામૂલી શબ્દ સોરી થી છાવરવા માંગો છો? આવેલો છોકરો ઘરનો માલિક થઈ જશે, અને આ ઘરનો માલિક કોટીનો થઈ જશે. પણ આપણા છોકરાના ધંધા એવા હોય, પછી તો શું? શું પછી તો? એમાં મેં શું કર્યું? મેં કોઈ ઘરમાં ચોરી કરી? અરે, આપણી જ ઓફિસમાંથી પૈસા ઉપાડ્યા, અને એમાં એમાં મારો પૂરેપૂરો હક છે. હા હા, હક છે અમારો, કેમ? હા, પણ આપણે એમણે પૂછવું તો જોઈએ ને. પૂછવાનું? મારે વળી કોને પૂછવાનું? મારા ઘરમાં મારું આવું અપમાન હવે હું સહન નહીં કરી શકું. એટલે જ હું આ ઘર છોડીને જાઉં છું. ઉભો રે બેટા. જુઓ, તમને તમારા બૈરી છોકરાની પડી ના હોય ને, અને પારકા જો વાલા લાગવાના હોય ને, તો મને લાગે છે આ ઘરમાં મારે પણ રહેવું ન જોઈએ. હું પણ મારા દીકરા સાથે ઘર છોડીને જાઉં છું. ચાલ દીકરા. અરે, પણ તમે બંને જણા મારી વાત તો સમજો. શું સમજું?
શું સમજો? હવે સહન નથી થતું હા? હવે હું તમારી એક પણ વાત સાંભળવાની નથી હા? બહુ મોટા ભાઈનું માનવામાં આવું, હું મારા બૈરી છોકરાને ખોઈ બેસીશ? વાત તો સાચી છે, પારકો છોકરો માલિક બની જશે તો મારો છોકરો રહી જશે. સહન નહીં કરું, અને એ પણ પેલા વિક્રમ ના કહેવાથી. અરે દીકરા, એના વિશે આવા કડવા વેણ ના બોલી. શું કરું? આરતી કરું એની? બેટા થોડી શાંતિ રાખ, એ બધું જ આપણું જ થવાનું છે. અરે ઝૂકતા જોયા ઊંચા ઊંચા ટાવર, જ્યાં હોય પૈસાનો પાવર. અરે બેટા, આ તો આખી ને આખી બેંક છે, અને બેંક ને લૂંટવી હોય ને ત્યારે સામે વાળાને વિશ્વાસમાં તો લેવો પડે ને. અરે બેટા, એટલા માટે મેં એનો સાથ આપ્યો, સમજો કે નહીં? રીચાની સાથે વિક્રમની સગાઈ થવાની છે, એટલે ભાઈ બેન બંને આપણા હાથમાં, અને ઘર પર આપણો જ કબજો. બોલ. રમણીકલાલ અને કોકિલાબેન અને અમે બધાએ નક્કી કર્યું છે કે આવતા રવિવારે તારી અને રીચાની સગાઈ ગોઠવવાની. પણ માં, આટલું ઉતાવળે? અરે પણ બેટા, આવતા રવિવારે અખાત્રી છે, અને જ્યોતિષ મહારાજે કહ્યું છે બહુ સારું મુહૂર્ત છે એટલે. શેઠ સાહેબ. અરે વેલજીભાઈ, આવો આવો આવો, બોલો શું કામ હતું? શેઠ સાહેબ, મારી દીકરી રાધાના લગ્ન છે. કંકોત્રી દેવા આવ્યો છું. આલો. અરે વાહ, આપ સૌ ચોક્કસ પધારજો. હો વેલજીભાઈ, તમે બિલકુલ ચિંતા નહીં કરતા, મેં કહ્યું હતું ને એના લગ્નની બધી જ જવાબદારી અમે ઉપાડી લઈશું. હું લગ્નમાં જરૂર આવીશ. હમ, આવજો. જા બેટા. મમ્મી પપ્પા, તમારે જે કરવું હોય તે કરો, મને મને કંઈ વાંધો નથી. ચાલો ત્યારે નક્કી હો, હવે હું પણ જાઉં, મારે પણ બધી તૈયારીઓ કરવાની છે. ચાલો ચાલો આવજો આવજો. આપણે પણ મહેમાનોની યાદી તૈયાર કરો ને, બધાને ફટાફટ મોબાઈલથી જાણ કરી દો. બીજા સાથે લખાય ગુરી કંકોતરીમાં, તારું નામ બીજા સાથે લખાય. એ વાંચીને ઓ રે ઓ મારું કાળ જડું કપાય. એક યાદ તારી બીજ થઈ જબૂકે,
યાદ તારી વિજ થઈ જબુગે મારું રોમે રોમ તારા બીજો બે સડી ગે મારું રોમે રોમ તારા બીજો બે સડી ગે હાર કમળામાં જતા પંખીને કાજે આયુ હાજી પાગલ થઈને રે તરસે થઈને તરસે નિરાધાર રડતી આંખોને નિરાધાર રડતી આંખોને કેમ દિલાસો દેવાય નિરાધાર રડતી આંખોને કેમ દિલાસો દેવાય બેટા કોણ જશે ત્યાં આપણે અહીંયા સગાઈ છે ને એમને ત્યાં લગ્ન છે અને બેટા મારી તબિયત પણ એવી સાનુકૂળ નથી કે આમ આમ હું ભાગા દોડી કરી શકું હા તો શું થઈ ગયું બાપની ફરજ દીકરો અદા કરે ને વિક્રમ કાલે જશે ના મારો દીકરો ક્યાંય નહીં જાય માં તમે ચિંતા ના કરો વિલજી કાકાની દીકરીના લગ્નમાં હું જઈશ અને સગાઈના સમયે પાછો આવી જઈશ ચાલો હું જાઉં અરે દીકરા શણગાર કેવો લાગે મુજને જાણે લાશને બાળ તો પહેલા સજાવવામાં આવે પર કા કર્યા તો પ્રભુ પ્રેમ શાને દીધો પર કા કર્યા તો પ્રભુ પ્રેમ શાને દીધો મને હજી સવાલ સતાવે સવાલ સતાવે એની પાછળ કેમ પડ્યા Ah!
નાલાયક, નાલાયકો, હજી સુધર્યા નથી. ઓલા દિવસે તમને જીવતા છોડી દીધા હતા, પણ આજે ને છોડો. વિક્રમભાઈ, શક્તિએ મને મારી નાખવા માટે આ ગુંડાઓને મોકલ્યા છે. શક્તિ? હું કઈ સમજો નહીં. શક્તિએ મને લગ્નનું વચન આપી, મને ફસાવી, મારી જિંદગી બરબાદ કરી છે વિક્રમભાઈ, અને હું હવે એના બાળકની માં બનવાની છું. શક્તિને હું નતો ધાર્યો, પણ જો રાધા સાથે એના લગ્ન થશે તો રાધાની જિંદગી બરબાદ થઈ જશે. ના ના, હું એ કોઈ કાળે નહીં થવા દઉં. વિક્રમ, નાલાયક પાપી. મારી જિંદગી બરબાદ કરી, મને ફસાવી, મારી સાથે લગ્નનું વચન આપીને મારી સાથે છેતરપિંડી કરી, અને હું તારા બાળકની માં બનવાની છું, અને ત્યારે રાધા સાથે લગ્ન કરી એની જિંદગી પણ બરબાદ કરવા માંગે છે. નાલાયક, મારા પર ખોટું ખોટું આ નાખે છે. મારા દીકરાને મારા છે, હું તને બધાની સામે વારી નાખીશ. એક તો કાળા કર્મો કરે છે, અને ઉપરથી દાદાગીરી કરે છે. બાપુ, આ નાલાયક રાધાના લગ્ન રોકવાનું કાવતરું કરી રહ્યો છે. ચૂપચાપ અહીંથી ચાલ્યો જા, નહીં તો તારી ખેર નથી. ચોપ! બાપના પુરાવા માટે તમારા ગુંડાઓને સાથે લાવ્યો છું. બોલો, આશાને મારી નાખવાનો હુકમ કોણે કરેલો? શક્તિસિંહ અમને પૈસા આપીને રોકેલા હતા. નાલાયક જુઠ્ઠું બોલે છે. મારો ભોળો ભાળો દીકરો હવે હલકા કામ કરે જ નહીં. ગામ લોકોને ખબર નથી બહારથી ભગત જેવો દેખાતો તમારો દીકરો કેટલો ઠગ છે. અને હા રાધા, તે દિવસે શક્તિસિંહ મને ઘરે મૂકવા આવ્યા ત્યારે શું કરો છો જીજાજી તમે? છોડો. જ્યારથી મેં તને જોયું છે ને, ત્યારથી મેં તને દાંતમાં ગાળી છે. અરે, તમારો તો અવાજ પણ બદલાઈ ગયો, તમે પણ બદલાઈ ગયા, આ કેમ? છોડો. તારા જેવી કબૂતરીને પાડવા માટે આ બધા નાટક કરવા પડે. ચાલ. છોડો જીજાજી, આ શું કરો છો? ચૂપ. ચૂપ. તારે બોલીશ ને તો ઘરું કાપી નાખીશ. ચાલ. જીજાજી, તમે તમારી જિંદગી બરબાદ કરી નાખી. રડીશ ના, હું તાર સાથે લગ્ન કરીશ. અને હા, રાધાને કીધું ને, તું જીવતી નહીં મેલું. અને રાધા આ રીતે મારી જિંદગી બરબાદ કરીને મને લગ્નનું વચન આપ્યું. દીકરો તો શું, દીકરાનો બાપ પણ બહુ રૂપી છે. એય, મારા બાપ વિશે જેમ ફાવે તેમ બોલે છે, મર્યાદા મારે છે. ચોપ. એ બોલો, ગામમાં પડદા પાછળ રહીને ચોરીઓ કોણ કરાવતું હતું? સરપંચ. ગામ લોકો એની વાતમાં આવશો નહીં, એકદમ જુઠ્ઠો છે, જુઠ્ઠો છે, જુઠ્ઠો છે. સાંભળો મારી વાત, આ એને બહુ મોટું કાવતરું ઘડ્યું છે, કારણ કે રાધાના લગ્ન મારા દીકરા સાથે ન થાય. આજે હું તને નહીં છોડું. Ah!
સસરા અને પતિને માફ કરી દો. હું એમના વતી માફી માંગુ છું. એમને માફ કરી દો. અમને માફ કરી દે. મારી માફી માંગવાની જરૂર નથી. તમે આશાની માફી માંગો અને તમે આશાનો સ્વીકાર કરો. આશા, મને માફ કર. વિક્રમ, તે પણ મારી આંખ ઉગાડી દીધી. હું બધાની માફી માંગુ છું. હવે હું આશા સાથે લગ્ન કરવા તૈયાર છું. આશા, શક્તિ સાથે લગ્ન કરી લે. એમાં જ તારી અને થનાર બાળકની ભલાઈ છે. આશા, મને માફ કર. વીરજી કાકા, શું થયું? તમે કેમ રડો છો? હવે મારી દીકરી રાજાનું શું થશે? એના લગન તૂટી ગયા. બાપુ, બાપુ, તમે મારી ચિંતા ના કરો. મને તો વિક્રમે જિંદગીમાં સમાધાન કરવાનું શીખવાડ્યું છે. પણ વિક્રમ, મને માફ કરજે. આ મન સમાધાન કરી શકે છે, પણ આ દિલ ક્યારેય સમાધાન કરી શકતું નથી. એટલે જ હું તૈયારી સાથે આ મંડપમાં આવી હતી. હું આજે આ મંડપમાંથી સાસરે નહીં, પણ સીધી શમશાને જવાની હતી. બાપુ, મને માફ કરજો, પણ હું વિક્રમ વગર નહીં જીવી શકું. હું નહીં જીવી શકું. મને મારી જવા દો. સાધા, હું તને નહીં મરવા દઉં. રાધા, વિક્રમ, તે દિવસે તમે મારો જીવ બચાવ્યો, નહીતર હું તો મરી જવાની હતી. આજે ફરીથી મરવા જઈ રહી છું, તો તમે મને શા માટે બચાવો છો? નહીં રાધા, ઈશ્વરને આપણો પ્રેમ મંજૂર હતો અને અને એટલે જ આવા સંજોગોમાં મને અહીં મોકલી આપ્યો. કેવો પ્રેમ! હા વિક્રમ, કેવો પ્રેમ! હવે આ પ્રેમનો કોઈ મતલબ નથી. તમારી તમારી તો આજે રીચા સાથે સગાઈ થવાની છે ને? ભલે ભલે રીચા સાથે મારી સગાઈ થવાની હોય, પણ હું તને પ્રેમ કરું છું. મારા રોમે રોમમાં બસ બસ તું જ વસેલી છે. આજે આજ મંડપમાં હું તારી સાથે લગ્ન કરીશ. નાના શેઠ, આવું પગલું ભરતા પહેલા વિચારો. અરે, સમાજ શું કહેશે? દુનિયા શું કહેશે? કાકા, મને દુનિયા કે સમાજની કોઈ પરવા નથી. હું રાધા સાથે લગ્ન કરીને જ રહીશ. જગ જીતે નહીં ને હયું હારે નહીં. મહારાજ, કાકા, ખૂબ સુખી થાવ બેટા, ખૂબ સુખી થાવ.